વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 4 વિશે અભ્યાસ કરીએ. એક સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓમાંથી લીધેલા 10 વિદ્યાર્થીઓના એક નિદર્શ પરથી નીચે મુજબ માહિતી મળે છે. તમને ક્રમ મળે છે, હું નથી કીધું, નીચે મુજબ માહિતી મળે છે. એમાં પહેલું ખાનું આપેલું છે વિદ્યાર્થી, 1 થી 10 વિદ્યાર્થી આપેલા છે. 1 થી 10 વિદ્યાર્થીમાં ગણિતમાં ગુણ આપેલા છે અને આંકડાશાસ્ત્રમાં ગુણ આપેલા છે. આ પરથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગણિત અને આંકડાશાસ્ત્રની ક્ષમતા વચ્ચે ક્રમાંક સહસંબંધાંક મેળવો. હવે ક્રમાંક સહસંબંધાંક કે એટલે તમારે દાખલો કઈ રીતે ગણવો પડે, તો કે સ્પીયરમેનની રીતે. અને તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, સ્પીયરમેનની રીતમાં બે ખાનાની જરૂર પડે, RX અને RY. તો આ દાખલામાં તમને ક્રમ આપેલા નથી, એટલે આ દાખલામાં ક્રમ તમારે શું કરવા પડે, આપવા પડે. જો ધારી લઈએ ગણિતમાં ગુણ છે ને, હું ધારી લઈએ X, એટલે અહીંયા જે ગણિતમાં ગુણ આડા તમને આપ્યા છે X ખાનામાં તમારે ઊભા લખી દેવાના. એ જ રીતે આંકડાશાસ્ત્રમાં ગુણને હું ધારી લઈએ Y, તો Y ખાનામાં લખી દેવાના. હવે તમારે ક્રમ આપ્યા નથી, એટલે આ દાખલામાં ક્રમ તમારે આપવા પડે. તો ક્રમ આપવા માટે તમારે X ક્રમાંકને કહેવાય RX, Y ક્રમાંકને કહેવાય RY. અહીંયા તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે, એક પણ અવલોકન પુનરાવર્તન થતું નથી ને એ જોવાનું. જો અવલોકનો પુનરાવર્તિત થતા હોય તો એના માટે સૂત્ર અલગ આવે. તો અહીંયા જોઈએ આપણે X ખાનામાં ક્રમ કઈ રીતે આપવાનો. કોઈ સૌથી મોટો આંકડો હોય એને ક્રમ એક આપવાનો. તો X આંકડામાં સૌથી મોટો આંકડો તમે જોઈ શકો છો 98. તો 98 સામે RX ખાનામાં કેટલા લખવાના? 1. ચલો 98 પછીનો આંકડો મોટો છે 90. તો 90 સામે ક્રમ આવશે 2. 90 પછીનો આંકડો છે 82. તો 82 સામે આવશે 3. 82 પછીનો આંકડો છે 78. તો 78 સામે ક્રમ આવશે 4. 78 પછીનો નંબર આવે છે 75. તો 75 સામે ક્રમ આવશે 5. 75 પછીનો આંકડો તમે જોઈ શકો છો 65. તો 65 સામે ક્રમ આવશે 6. 65 પછીનો આંકડો તમે જોઈ શકો છો 62. તો 62 સામે આવશે 7. 62 પછીનો આંકડો તમારે જોઈ શકો છો 39. તો 39 સામે ક્રમ આવશે 8. 39 પછી તમે જોઈ શકો છો 36. તો 36 સામે આવશે 9. અને છેલ્લે 25. તો 25 સામે આવશે 10. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ, એક પણ અવલોકન પુનરાવર્તિત થયું નથી X ખાનામાં. હવે તમારે Y ખાનામાં એ જ રીતે ફરીથી ક્રમ આપવાના. તો Y ખાનામાં ફરીથી જોવાનું સૌથી મોટો આંકડો તો કે 91. તો 91 સામે RY ખાનામાં ક્રમ આવશે 1. 91 પછીનો આંકડો 86. તો 86 સામે ક્રમ આવશે 2. 86 પછીનો આંકડો છે 84. તો 84 સામે ક્રમ આવશે 3. 84 પછીનો આંકડો આવે છે 68. તો 68 સામે ક્રમ આવશે 4. 68 પછીનો આંકડો આવે છે 62. તો 62 સામે ક્રમ આવશે 5. 62 પછી આવે છે 60. તો 60 સામે ક્રમ આવશે 6. 60 પછીનો આંકડો આવે છે 58. 58 સામે આવશે 7. 58 પછીનો આંકડો 53 છે વિદ્યાર્થીઓ, જોઈ શકો છો. તો 53 સામે આવશે ક્રમ 8. 53 પછીનો આંકડો તમારો આવે છે 51. તો 51 સામે ક્રમ આવશે 9. અને 51 પછી છેલ્લો આવે છે 47. 47 સામે ક્રમ આવશે 10. તો અહીંયા એક પણ અવલોકન રિપીટ થયું નથી. તો તમારું સૂત્ર આવશે R = 1 - 6σd² ના છેદમાં n²-1. તો બે ખાના મળી જાય RX અને RY. પછીનું ખાનું તમારે D બનાવવાનું. D કઈ રીતે મળે? તો કે RX - RY, ને એના પછીનું ખાનું કયું આવશે? D². તો 8 માંથી 10 બાદ કરો -2, 6 માંથી 8 બાદ કરો -2, 7 માંથી 7 બાદ કરો 0,
માંથી બે બાદ કરો ઝીરો, ત્રણમાંથી પાંચ બાદ કરો માઇનસ બે, પાંચમાંથી ચાર બાદ કરો પ્લસ એક, દસમાંથી છ બાદ કરો પ્લસ ચાર, એકમાંથી એક બાદ કરો ઝીરો, નવમાંથી નવ બાદ કરો ઝીરો, ચારમાંથી ત્રણ બાદ કરો એક, અને ડીનો સરવાળો હંમેશા ઝીરો જ આવે, કરવાની દર વખતે જરૂર નથી. હવે ડી સ્ક્વેર, તો બેનો વર્ગ ચાર, બેનો વર્ગ ચાર, ઝીરોનો વર્ગ ઝીરો, ઝીરોનો વર્ગ ઝીરો, માઇનસ બે છે એનો વર્ગ પ્લસ જ આવે ચાર, એકનો વર્ગ એક, ચારનો વર્ગ સોળ, ઝીરોનો વર્ગ ઝીરો, ઝીરોનો વર્ગ ઝીરો, એકનો વર્ગ એક. આ બધા આંકડાનો સરવાળો કરો એટલે આગળ લાગે સિગ્મા ડી સ્ક્વેર. સિગ્મા ડી સ્ક્વેર કેટલો આવશે? તો કે ત્રીસ. સૂત્રમાં કિંમત મૂકીએ, એક છેલ્લે સુધી એકનો લખ્યા જ કરવાનો તમારે, માઇનસના માઇનસ, છના છ, સિગ્મા ડી સ્ક્વેર તો કે ત્રીસ. અવલોકનો તમે જોઈ શકો છો, દસ આપેલા છે, દસનો વર્ગ સો, સોમાંથી એક બાદ કરો એટલે આવશે નવ્વાણું. ફરીથી બરાબરના બરાબર, એકના એક, માઇનસના માઇનસ, છ ગુણ્યા ત્રીસ એટલે એકસો એંસી, ના છેદમાં દસ ગુણ્યા નવ્વાણું એટલે નવસો નેવું. હવે ઉપરનો બેનો પહેલાં ભાગાકાર કરવાનો, એકસો એંસીના છેદમાં નવસો નેવું એટલે ભાગાકાર આવશે ઝીરો પોઈન્ટ અઢાર. એકમાંથી ઝીરો પોઈન્ટ અઢાર બાદ કરશો એટલે તમારો જવાબ આવશે ઝીરો પોઈન્ટ બ્યાસી. તો અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય છે. તો શરૂઆતના બે દાખલા જોયામાં તમને ક્રમ આપેલા હતા, પછીના તમે જે બે દાખલા જોયામાં ક્રમ આપેલા નથી, તો તમારે ક્રમ શું કરવા પડે? આપવા પડે. અસ્તુ.